નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી વિદ્યાપીઠ દ્વારા આયોજિત કરેલ આ વિડીયો લેક્ચરમાં માં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ બાર સબ્જેક્ટ ઇંગ્લિશ અને આજનો આપણો ટોપિક છે એ છે યુનિટ નંબર થ્રી રીડ વન રાઈટ મેનેજ યોર સ્ટ્રેસ આ યુનિટ જે છે એ કરી નાખ્યું હતું અને યુનિટ જે છે એની અંદર આપણે કઈક એવું સ્ટડી કર્યું હતું કે જયારે યુનિટની અંદર આપણે કઈક એવું ભણી રહ્યા હતા કે સ્ટ્રેસ ને કંટ્રોલ કઈ રીતના કરવું જોઈએ બરાબર સૌથી પહેલા તો આપણે એવું જોયું આ યુનિટની અંદર કે સ્ટ્રેસ જે છે એ કઈ રીતના આવે છે બરાબર રેશનલ ડિસિઝન આપણા કેવા હોવા જોઈએ ઇમોશનલ ડિસિઝન આપણે એક્ઝામનું એક્ઝામ્પલ લીધું હતું કે એક્ઝામનો ડર કઈ રીતના લાગે છે બરાબર પછી આપણે બીજું એક્ઝામ્પલ કંઈક એવું લીધું હતું કે તમને ગાડીમાં જતા હોય ને વરસાદ આવતો હોય બરાબર તો તમે ચાલીને જતા હોય જગ્યાએ તમે ગાડીમાં જવાનું વધારે પસંદ કરો રાઈટ બરાબર આવા અલગ અલગ એક્ઝામ્પલ લઈ અને આપણે કઈ રીતના સ્ટ્રેસમાં વધારો થાય છે કઈ રીતના આપણું રેશનલ ડિસિઝન તાર્કિક નિર્ણય કેવો હોવો જોઈએ અને આપણું ઇમોશનલ ડિસિઝન શું હોય છે બરાબર એ બધી વસ્તુ જે છે આપણે ડિસ્કસ કરી રીતી રેડી અને લાસ્ટમાં આપણે એ પણ જોયેલું હતું કે જ્યારે આપણને કયા કઈ એવી આપણે આપણને એવી હિન્ટ આપેલી હતી કે આટલી આટલી જો તમને કેરેક્ટરિસ્ટિક્સ હોય તો તમે સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યા છો એવું કહેવાય એવી કઈ કઈ કેરેક્ટરિસ્ટિક્સ હતી તો કે તમે ઘણા બધા તમારા મનમાં આઈડિયાસ આવતા હોય બરાબર પરંતુ એક પણ કામ જે છે પ્રોપરલી ના કરી શકો ઘણા બધા કામ તમે શરૂ કરેલા હોય પણ એક પણ કામ જે છે એ તમે પ્રોપર પૂરું કરી શકો નહીં બરાબર આ આવા બધા આપણે આવી બધી હિન્ટ્સ જોઈતી કે તમે ઘણું બધું તમે કામ જે છે સ્ટાર્ટ કર્યા છે બરાબર પણ એક પણ કામ તમે ટાઈમ ટુ ટાઈમ પૂરા કરતા નથી બરાબર ધેટ લીડ્સ ટુ અ સ્ટ્રેસ અને જેના કારણે તમને સ્ટ્રેસ અનુભવાય છે રેડી આવું આપણે જોયું હતું હવે આજે આપણે જોવાનું છે સ્ટ્રેસ આવે છે ત્યારે એને કંટ્રોલમાં કરવા માટેની કઈ કઈ એવી છે છે કે જેના દ્વારા સ્ટ્રેસ જે એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ બરાબર તો સૌથી પહેલા છે સ્ટોપ ઓવર થિંકિંગ સૌથી પહેલી એક્સરસાઇઝ છે સ્ટોપ ઓવર થિંકિંગ વધારે વિચારવાનું બંધ કરો બરાબર ચલો તો એમાં શું કે છે

ઓવર થિંકિંગ એટલે વધારે પડતું વિચારવામાં મગજ ક્યારેક વધારે પડતું વિચારતું થઈ જાય છે બરાબર શું કે છે કે જ્યારે કામ અને દબાણ વધી જાય છે ત્યારે મગજ જે છે એ વધારે પડતું વિચારે છે બરાબર એન્ડ યુ કમ ટુ ધ થॉट અને તમે એવા વિચાર ઉપર આવો છો કે જ્યારે આટલું બધું કામ થઈ જાય ઘણી બધી વખત બહુ બધું વધારે પડતું પ્રેશર થઈ જાય છે બરાબર ત્યારે શું થાય છે તો કે ત્યારે આપણે એક એવા વિચાર ઉપર આવીએ છીએ કે આઈ વિશ અ ઇન માય હેડ કે મારા મારા માથા માથામાં શું હોય હોય આઈ કુડ ફ્લિક કાસવી હું ફ્લિક દબાવું એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ અને બધા જ વિચારો બંધ થઈ જાય ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ મારા મનમાં મારા મગજમાં જે કાંઈ વિચારો આવે છે એ બધા જ વિચારો જે છે એ બંધ થઈ જાય બરાબર કાશ એવી કઈ સ્વીચ હોય મારા મગજમાં બરાબર કે જેને હું દબાવું અને મારા મગજમાંથી બધા જ વિચારો જે છે એ બંધ થઈ જાય ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી પણ આ વસ્તુ જે છે એ પોસિબલ નથી રાઈટ આ વસ્તુ કઈ થોડી પોસિબલ છે ઇટ ઇઝ નોટ રિયલ થિંગ આ કઈ રિયલ વસ્તુ છે નહીં બરાબર આવું કઈ રિયલમાં હકીકતમાં આવું કઈ હોતું જ નથી કે આપણે મગજમાં સ્વીચ હોય ને સ્વીચ દબાવે એટલે બધા વિચાર બંધ થઈ જાય બરાબર એવું કઈ હોતું નથી

તમારી જાતને કહો રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે આખા દિવસ દરમિયાન તમારી જાતને તમે કહો આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન વેન ઇટ હેપન શું કે છે આઈ હેવ નો એક્સપેક્ટેશન મારી કોઈ જ અપેક્ષાઓ નથી આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન જે કાંઈ બને છે એન્ડ વેન ઈટ હેપન જ્યારે પણ બનશે જે કાંઈ પણ બનશે અને જ્યારે પણ બનશે એની સાથે હું શું કરી શકીશ તો કે હું ડીલ કરી

જયારે તમારી સામે શું હોય એક સ્ટ્રેસફુલ દિવસ હોય અમુક ટાઈમે કેવું થાય ખબર છે કે આપણી પાસે કામ બહુ બધું વધારે પડતું હોય શું છે કે જયારે પણ એવો કઈક દિવસ હોય કે સ્ટ્રેસફુલ હોય કે આજે બહુ તમે બિઝી છો તમને અગાઉથી ખબર હોય કે ભાઈ કાલે મારે આટલું બધું કામ જે છે એ કમ્પ્લીટ કરવાનું છે બરાબર ત્યારે તમે શું વિચારો છો જો ત્યારે યર થોટ્સ રેન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ ત્યારે તમારા વિચારો જે છે એ આવા કંઈક હોય કેવા કઈક ઓ માય ગોડ અરે મારા ભગવાન આઈ હેવ સો મચ ટુ ડુ મારે ઘણું બધું કામ કરવાનું છે આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ મારે એક્સ વાય ઝેડ કામ કરવાના છે એન્ડ આફ્ટર ધેટ એ એન બી નીડ્સ ટુ સોર્ટેડ આઉટ એઝ વેલ અને બીજા એ અને બી આપણે એમ કે કે મારે ઓલું કામ કરવું છે ને પહેલું કામ કરવું છે ને ફલાણું કામ કરવાનું છે ને ઓલા કામ પતાવવાનું છે ને પહેલાં કામ પતાવવાના છે ને બરાબર આમાં ટેકનિકલ લેંગ્વેજ મને એક્સ વાય ઝેડ કીધા છે બરાબર કે જ્યારે આપણી પાસે ઘણા બધા કામ હોય ત્યારે આપણે શું કંઈક અરે બાપરે ભગવાન મારે આટલા બધા કામ કરવાના છે એક્સ વાય ને ઝેડ ને ઘણા બધા કામ છે એને એન બી નીડ્સ ટુ ગેટ સોર્ટેડ આઉટ અને મારે એ અને બી જે છે એને શું છે સોર્ટેડ આઉટ સોર્ટેડ આઉટ એટલે એને સોલ્વ કરવાના છે બરાબર વેલ આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ મને ખબર નથી કે હું આટલા બધા કામ જે છે એને કઈ રીતના કરી શકીશ બરાબર આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ મારી પાસે જમવાનો પણ ટાઈમ નથી આપણે ઘણી બધી વખત એવું બોલીએ બરાબર ચાર એક્ઝામ્પલ લઈ લો કે તમારે સ્કૂલ જે છે સ્કૂલમાં તમારે સબમિશન આવ્યું બધા સબ્જેક્ટનું બરાબર તો તમને એમ કીધું હોય કે ભાઈ કાલે બધી જ બુક જે છે એનું સબમિશન છે રાઈટ તો અમુક સ્ટુડન્ટ એવો હોય કે જેને બધુંય બાકી રહી ગયું હોય વોટેવર એવર કોઈ પણ રીઝન થી એ સ્કૂલ આવી ના શકે ત્યારે એને કઈ વસ્તુ જે છે એ લખવાની બાકી રહી ગઈ છે બરાબર તો જયારે સ્કૂલનું સબમિશન હોય ત્યારે આવી જાય કરે બાપડે આટલું બધું મારે કામ બાકી છે આટલી બધી બુક્સ મારે ઉતારવાની બાકી છે પછી મમ્મી આપણને એમ કહે કે બેટા જમી લે ત્યારે આપણે શું કહીએ કે મમ્મી મારી પાસે જમવાનું પણ ટાઈમ નથી મારે ઘણું બધું કામ જે છે કરવાનું બાકી છે બરાબર આવા બધા કઈક વિચારો જે છે આપણા હોય છે બરાબર બેઝિકલી ધ ડે હેઝ એટ ઇવન્ટ સ્ટાર્ટેડ મૂળભૂત રીતે દિવસ હજી શરૂ પણ નથી હોતો બટ યુ વાર ઓલરેડી ઇન ટીઝ અને તમે પહેલેથી જ મુંજાયેલા હોય છો બરાબર જ્યારે તમારી પાસે આટલું બધું કામ હોય તમને ખબર હોય કે મારી પાસે આટલું બધું કામ છે અને ત્યારે દિવસથી શરૂ નથી હોય ત્યાં સવારમાં તમે મુંજાઈ ગયાં હોય ઓહો હો આટલું બધું કામ કરવાનું છે બરાબર એક્ઝામ હોય ત્યારે કેવા બધા મુંજાયેલા હોય છે બરાબર એ રીતના જે દિવસ શરૂ ના થયો હોય અને ત્યાં તો શું હોય તો કે મુંજાયેલા હોય છે

બરાબર હવે મારો થાક ઉતરી જશે ને તમે પછી તમારે પછી તમારા માટે તણાવ જે છે એ સુથા શ્લોકે ઘટતો જશે બરાબર એવી તમે પૂર્વ ધરણ કરો છો ધીસ ફેન્ટિક થોટ્સ અને આવા બેબાકડા વિચારો જે છે સ્ટાર્ટ વિકિંગ યોર એનર્જી એ તમારી શક્તિ જે છે એને શું કરે છે વિકિંગ નબળી પાડે છે એન્ડ એઝ અ રિઝલ્ટ અને પરિણામે યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે અને તમે શું થાવ છો એન્ટર થાવ છો દાખલ થાવ છો એક બીજી દિવસની અંદર એક વ્યસ્ત દિવસની અંદર વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી તમારી નોર્મલ એનર્જી છે તમારી સામાન્ય જે એનર્જી છે એના દ્વારા તમે એક બીજી દિવસની અંદર તમે શું થાવ છો તો કે વેસ્ટ દિવસની અંદર તમે એન્ટર થાવ છો બરાબર દેન વેન યુ એન્ડઅપ શેટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે પછી વેન યુ એન્ડઅપ શેટર્ડ એટ એન્ડ ઓફ ધ ડે અને પછી તમે શું થઈ જાઓ છો શેટર્ડ એટલે વિખરાઈ જાઓ છો દિવસ પૂરો થતા શું થઈ જાવ છો તો કે તમે સાવ જે છે એ વિખરાઈ જો કારણ કે આટલા બધા કામ કર્યા હોય અને તમે આખો દિવસ વ્યસ્ત રહો હોય એટલે સાંજ પડે એટલે તમે શું થાવ છો તો કે તમે વિખરાઈ જાઓ છો બરાબર યુ સીમ ટુ હેવ પ્રૂવ ધેટ યુ વેર રાઈટ ઓલ અલોંગ યુ સીમ ટુ હેવ એવું લાગે છે કે યુ હેવ પ્રૂવ ધેટ યુ વેર રાઈટ ઓલ અલોંગ યુ હેડ અ ડ્રેડફુલ ડે તમે એવું પ્રૂવ કરો છો કે યુ વેર રાઈટ ઓલ અલોંગ કે તમે બધું સાચું કરી રહ્યા છો અને યુ હેડ ડ્રેડફુલ ડે તમારા માટે ત્રાસદાયક દિવસ આ બની જાય છે એન્ડ ફેલ ફિઝિકલી માનસિક રીતે ડ્રેન એટલે ત્રાસી ગયા હોય છો બરાબર ડ્રેડફુલ ડે એટલે કેવો દિવસ તો કે ત્રાસદાયક દિવસ અને તમે માનસિક રીતે તમે કેવા થઈ ગયા હોય છો તો કે થાકી ગયા હોય છો ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ બિઝી ડે ત્યારે તમારે શું ઉપયોગ કરવાનો હતો કે યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન મારી કોઈ જ અપેક્ષાઓ નથી આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન હું ડીલ કરી શકીશ વોટ એવર હેપન જે કાંઈ બનતું હશે એન્ડ વેન ઇટ હેપન જયારે પણ બનશે જ્યારે પણ બનશે જે કઈ પણ બનશે એમાં હું શું કરી શકીશ તો કે હું ડીલ જે છે એ કરી શકીશ એઝ અ ફોર્મ ઓફ મંત્ર એક મંત્રના ફોર્મની અંદર યુ વિલ નોટિસ હાવ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન યુ વિલ ફીલ યુ વિલ નોટિસ તમે એવું અનુભવશો કે હાવ યોર બોડી કેવી રીતના તમારું શરીર સ્ટાર્ટ શરૂ થાય છે રિલેક્સિંગ એ આરામ કરો આરામ અનુભવશે એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન આ મંત્રનો તમે ઉપયોગ કરશો એટલે શું શું કરશો કે કે તમારું શરીર જે છે એ અનુભવશે અનુભવશે તો રિલેક્સ બરાબર અને આ રિલેક્સેશન જે છે એ તમને કહે છે યુ હેવ જસ્ટ સ્ટોપ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ અ વેલ્યુએબલ એનર્જી તમે શું કરો તો કે સ્ટોપ બંધ કરો યોર સેલ્ફ તમારી જાતને ફ્રોમ વેસ્ટિંગ અ વેલ્યુએબલ એનર્જી તમારી જાતને વેલ્યુએબલ કિંમતી ઉર્જા જે છે એને તમે શું કરો તો કે આ કિંમતી ઉર્જાને તમે વેસ્ટ કરતા અટકાવો યુ વિલ ફીલ ક્લેમર યુ વિલ ફીલ ક્લેમર તમે અનુભવશો શાંતિ મેન્ટલી તમે માનસિક શાંતિ અનુભવશો એની ઇમોશનલી એઝ અ કોન્સિકવન્સ અને ઇમોશનલી અને તમને લાગણી વન્સિકવન્સીસ તમને સારા પરિણામો જે છે એ આના મળશે બરાબર આવીશ જયારે પણ તમે ઓવરથિંકિંગ કરવા માંડો ત્યારે શું યાદ રાખવાનું મારી કોઈ અપેક્ષા નથી ગમે 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 ત્યારે સમયે વસ્તુ સામે ડીલ કરી શકીશ આવું તમે જો વિચારશો તો તમે શું કરશો તો કે તમે સારું એવું જે છે એ મેળવી શકશો રેડી ચલો નેક્સ્ટ બીજી ટેકનિક છે સેલ્ફ હિપ્નોસિસ સેલ્ફ હિપ્નોસિસ એટલે આત્મસંમોહન તમે હિપનોટિઝમ નામનો વર્ડ જે છે એ સાંભળેલો હશે સંમોહિત કરી દેવું

બરાબર એ એક પ્રકારનું હિપ્નોટિઝમ છે એ ટેકનિકલ લેંગ્વેજમાં તમે કહેવા તો કે સાયન્ટિફિકલી એને હિપ્નોટીઝમ કહેવાય અને નોન નોનટેકનિકલમાં તમે કહેવા તો જાદુ જે વશીકરણ ને બધું કરતા હોય ને એવું કહેવાય બરાબર પણ ટેકનિકલ લેંગ્વેજમાં કે વૈજ્ઞાનિક ઢબે જો તમે કહેવા જાવ તો ઇટ ઇઝ કોલ્ડ હિપનોટીઝમ તો આમાં શું કે છે આત્મસન્મોહન તમારી આત્માનું સન્મોહન કરો આત્માને તમે તમારા વશમાં કરો બરાબર એમ કહે છે એવું કરવાનું કહે છે બરાબર જો યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપનોટીસ સ્ટેટ તમે ઉપયોગ કરી શકો છો આ સેલ્ફ હિપનોસીસ સ્ટેટનો આ આત્મસમૂહની અવસ્થાનો ટુ રિલીવ અ મેન્ટલ સ્ટ્રેસ માનસિક તાણ જે છે એમાંથી આરામ મેળવવા માટે ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ નીચે આપેલી એક્સરસાઇઝ જે છે એનો પ્રયત્ન કરો ઇટ બીકમ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ એ ખૂબ જ ઇઝી છે તમારી આંખ બંધ કરો સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈસ સેટલ બેક સેટલ બેક એટલે ખુરશી ઉપર પાછળ અટકીને બેસો ખુરશી બધાએ ખુરશી ઉપર પાછળનું જે બેક સાઈડનો ભાગ હોય અહીંયા શું કે છે તો કે ચેર ઉપર અટકીને બેસો ક્લોઝ યોર આઈસ તમારી આંખને બંધ કરો સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ નાઇન્ટી નાઇન ટુ સેવન્ટીન સ્ટાર્ટ કાઉન્ટિંગ ગણતરી કરો કાઉન્ટિંગ કરો બેકવર્ડ ઊંધેથી ફ્રોમ નાઇન્ટી નાઇન ટુ સેવન્ટીન નવાણું થી સિત્તેર સુધી શું કરો તો કે ગણતરી કરો બરાબર ઊંધે થી કાઉન્ટ સ્લોલી ટુ ફિટ વિથ યોગ પછી ધીમે ધીમે સ્લોલી કાઉન્ટ કરો ફિટ યોર બ્રિધિંગ એટલે તમારા શ્વાસ ને જે રીતે અનુકૂળ આવે રીતના કાઉન્ટ કરો કોટાફટ ફટાફટ જાય એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ નવ દસ ધીમે ધીમે ભૂલી શકે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ જે પ્રમાણે આપડા ના કાઉન્ટેશન છે એ પ્રમાણે શું કરો તો કે તમે કાઉન્ટેશન કરો જે પ્રમાણે આપણા બ્રિદ ને સટ આવે એ રીતના બરાબર

પછી તમે એવું અનુભવો કે તમે એ પગથિયા જે છે એ તમારા શ્વાસ જે પ્રમાણે કાઉન્ટ ડાઉન થાય છે એ પ્રમાણે તમે પગથિયા ઉતરી રહ્યા છો બરાબર સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેર કેસ જુઓ આ સુંદર મજાના ભવ્ય સ્ટેર કેસ પગથિયા જે છે સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ જે શું કરે છે તો કે તમને અહેડ ઓફ યુ એટલે તમારી સામે જે છે એ તમને ખેંચી રહ્યા છે બરાબર ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ ઇમેજિન કરો કાર્પેટેડ છે કાર્પેટના છે ગાલીચાવાળા છે સો દેટ યોર પ્રોસેસ ઇઝ ઇફોર્ટલેસ જેથી કરીને તમારી પ્રોસેસ જે છે એ કેવી છે તો કે ઇઝ એઝ ઇફોર્ટલેસ એઝ પોસિબલ બરાબર તમારા પગથિયા જે છે એ કેવા છે તો કે પગથિયા જે કાર્પેટેડ છે ગાલીચાવડા છે જેથી કરીને તમારે જે છે એ બહુ વધારે પડતું શું થાય તો કે ઇફોર્ડ પ્રયત્ન ના કરવો પડે બરાબર પગથિયા ચડાવવા મજા આવે ગાલીચાવડા પગથિયા હોય તો બરાબર કાઉન્ટ ડાઉન ફ્રોમ ટ્વેન્ટી નાઇન ટુ ઝીરો હવે શું કરો તો કે ટ્વેન્ટી નાઇન ટુ ઝીરો ક્યાંથી ક્યાં સુધી તો કે ઓગણત્રીસ થી ઝીરો સુધી કાઉન્ટ ડાઉન કરો વેલ ઇમેજિન ટ્રીફ્ટિંગ અ ફર્ધર ડાઉન ઇન લક્ઝરિયસ લિફ્ટ હવે

વિથ ધ વ્યુટુ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ અને લિફ્ટ જે છે ટ્રાન્સપેરન્ટ છે બરાબર કાચની છે અને જેથી તમને બહારના કુદરતી દેખાય છે એવી લિફ્ટમાં તમે નીચે ઉતરી રહ્યા છો એવું તમે ઇમેજિન કરો વોચ ધ ધ્રીઝિંગ સ્ટેડિલી વોચ જુઓ ડિક્રિઝિંગ સ્ટેડિલી ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ અને અને એ લિફ્ટ જે છે ધીમે ધીમે તમારો ટા ટાઈમ જે છે જેમ જેમ ઘટતો જાય છે તમારા કાઉન્ટ ડાઉન જેમ જેમ ઘટતા જાય છે એ રીતના એ શું થાય છે તો કે ઘટતું જાય છે બરાબર એઝ યુ અરા જયારે તમે ઝીરો ઉપર આવો ધ લિફ્ટ ડોર્સ ઓપન અને આ લિફ્ટ જે છે એનો ડોર ઓપન થાય છે એન્ડ યુ એન્ટર અ રૂમ તમે એક રૂમમાં દાખલ થાવ છો ધેટ ઇઝ ફર્નિશ્ડ જે શું છે તો કે ફર્નિશ્ડ છે ફર્નિચર વાળો છે જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ જેવો તમને ગમે છે એવો એ છે બરાબર ઈટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ ત્યાં બધી જ તમારી મનગમતી વસ્તુ છે ઇન ઇટ

સેટલ બેક પાછળ રટકીને તમે બેસી જાવ રિમેન ધર ઇન યોર ઇમેજિનેશન અન્ટીલ હવે તમારી જે કલ્પના જે છે ને ત્યાં સુધી તમે કરો એમ કે આવું બધું ઇમેજિન આંખ બંધ કરીને આપણે ઇમેજિન જ કરવાનું આવું બધું કઈ સાચું નથી ઇટ ઇઝ નોટ અ રિયાલિટી ઇટ ઇઝ આર્ટિફિશિયલ બરાબર વાસ્તવિકતા નથી કઈ રિમેન ધેર ઇઝ યોર ઇમેજિનેશન આ ઇમેજિનેશન ત્યાં સુધી તમે રાખો અન્ટીલ યુ ફીલ રેસ્ટેડ જ્યાં સુધી તમે આરામ ના અનુભવો એન્ડ રિફ્રેસ્ટ જ્યાં સુધી તમે તો રિફ્રેશ ધેન ઓપન યોર આઈસ અગેન હળી પાછી તમારી આંખ જે છે એને ખોલી નાખો બરાબર આ વસ્તુ જે છે એ ખાલી ઇમેજિન કરવાની છે કોઈ વસ્તુ જે છે એ કઈ સાચી રિયલ છે નહીં બરાબર ખાલી આવું ઇમેજિન કરવાનું છે અમુક લોકો તો સ્વપ્નની દુનિયામાં ખોવાઈ ગયા હશે આવું ચાલતું હશે ત્યારે બરાબર બટ ઇઝ નોટ અ રિયાલિટી રાઇટ બરાબર એટલે આ બીજી બીજી સ્ક્રીન જે છે સેલ્ફ હતી અને સ્ટોપ ઓવર થિંકિંગ આ બે એક્સરસાઇઝ આપણે જોઈ બરાબર હજી બે એક્સરસાઇઝ બાકી છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ અને એન્ટિસિપેટિંગ સક્સેસ જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બરાબર આજના લેક્ચર માટે આટલું જ બાકીનું જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બરાબર